પ્રગટ થઈ ગયા, સાક્ષાત મહાદેવજી નો અવતાર, એટલે એમનું નામ થયું ગંગાધર ભટ્ટ. તિનકે પુત્ર ભયે ગંગાધર, તિનકે ગણપતિ. આ ગંગાધર ભટ્ટે 28 સોમયજ્ઞ કર્યા, તેમના પુત્ર થયા ગણપતિ. એમણે 30 સોમયજ્ઞ કર્યા. એકવાર વિદ્વત સભામાં એ બિરાજમાન હતા અને દરેક બ્રાહ્મણોને સાક્ષાત ગણેશજી બિરાજમાન છે એવા દર્શન એમનામાં થયેલા. એટલે આ ગણપતિજી સાક્ષાત ગણેશજીનો અવતાર હતા. તિનકે ગણપતિ સુત વલ્લભવર, અને બીજાને થયા વલ્લભવર. આ વલ્લભવર એમણે કુલ, આ વલ્લભ ભટ્ટજી 5 સોમયજ્ઞ કર્યા. જ્યારે એ પોતે સાક્ષાત સૂર્યનો અવતાર હતા, બધા એકવાર બ્રાહ્મણો એમની પાસે ગયા કે લોકો આપને સૂર્યનો અવતાર કહે છે, હમણાં અડધી રાત્રિ થયેલી છે, જો આપ સૂર્યનો અવતાર હોય તો આપનો પરચો આપો. અને આ વલ્લભવરજીએ સાક્ષાત વેદ મંત્ર ભણી અને અડધી રાત્રિએ સૂર્યને પ્રગટ કરી દીધો હતો, અને દિવસ જેવું અજવાળું અડધી રાત્રિએ થઈ ગયું. આ પ્રગટ સૂર્યના અવતાર છે વલ્લભવર શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવટેવ શુદ્ધ સત્વજો શ્રી વસુદેવ. અને શ્રી લક્ષ્મણ ભટ્ટજી કેવા છે? અનુભવટેવ શુદ્ધ સત્વજો શ્રી વસુદેવ, સાક્ષાત વસુદેવજીના અવતાર છે લક્ષ્મણ ભટ્ટજી. જેમ વસુદેવજીને વચન આપેલું પ્રભુએ, અને એમને ત્યાં પ્રભુ પધાર્યા, પણ પધાર્યા તો ખરા, પાછી આજ્ઞા કરી કે છાપમાં પધરાવીને મને ગોકુલ પધરાવી આવો, અને સુખ લેવાનું તો રહી ગયું. અને હવે આ વસુદેવજીના મનોરથ પૂરા કરવા માટે આ લક્ષ્મણ ભટ્ટજી રૂપે સ્વયં વસુદેવજી પ્રગટ થયા છે, અને એમને ત્યાં હવે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થશે. કેવા છે? સત્વગુણ વિદ્યા પયો નિધિ વિશદ કીર્તિ પ્રગટઈ ગામ કાંકર ગાંવ વગાંવ મે રહી વાર મે રહી જાતિ સબ હર કહી. અને આંધ્રમાં કાંકરવાડ ગાંવ છે, ત્યાં અનેક પરંપરાથી સોમિયાજી બ્રાહ્મણો રહે છે, જેમની દિવ્ય પરંપરા છે. સ્વયં દેવતાઓ જ અવતાર લઈને પ્રગટ થયેલા છે, અને કાંકરવાડ ગાંવમાં રહી યજ્ઞ યાગાદી કરી રહ્યા છે, ધર્મને અનુકૂળ જીવન પસાર કરી રહ્યા છે. પર્વ પર સહ કુટુંબ લેકે ચલે પ્રાગકુ સાથ લે સ્નાન દાન દિવાય દ્વિજકુ ચલે કાશી પાતલે. સમાચાર મળ્યા કે પ્રયાગમાં બહુ મોટો એક પર્વ થવાનો છે, ઉત્સવ થવાનો છે, અને સમાચાર સાંભળી લક્ષ્મણ ભટ્ટજી પોતાના સમગ્ર પરિવારને લઈ અને પધાર્યા છે કાશીની ઓર, પ્રયાગની ઓર. ત્યાં દાન આદિ કર્યા છે, નિત્ય નિયમો પાળ્યા છે. પ્રયાગ થી આવ્યા કાશી, અને કાશીમાં આવીને નિવાસ કર્યો છે. આગળ દ્વારકેશજી લખતા કહે, કછુ કદીન રહેગે ચરે સબ દક્ષ આનંદિત તનુ સપુન સુલક્ષણ કછુક દિન રહે ચલે સબ દક્ષ આનંદિત તનુ સપુન સુલક્ષણ ચંપારણ મે જબ આયે ઇલમ્મા ગારુ ગર્ભ સ્રવિત જતાયે ચંપારણ મે જબ આયે ઇલમ્મા ગારુ સ્રવિત જતાયે સ્તાવ જાને ચલે તહાતે નગર ચૌરા મે બસે જગત મે આનંદ ફેલ દશ દિશા માનો વસે સ્તાવ જાને ચલે તહાતે નગર ચૌરા મે બસે જગત મે આનંદ ફેલ સદ દિશા માનો હસે ચેન હે સુન ચલે કાશી વીર વહી બન આવે અગ્નિ ચૌદા મત બાલ દેખ સન્મુખ ધારે ચેન હે સુન ચલે કાશી વીર વહી બન આવે
અગ્નિ ચહુડા મધ્ય બાલક દેખ સન્મુખ ધાવહિ મૂલ પુરુષો નારાયણ યોગ્ય શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખ તૈત્રિય ગોત્ર ભરદ્વાજ કૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ પ્રયાગ રહ્યા છે, ત્યાંથી કાશી પધાર્યા છે અને કછુક દિન રહી કે ચલે સબ દક્ષણ. થોડા દિવસ કાશી રહી અને કયો કહેવાય છે કે ત્યાં કંઈક ઉત્પાત થયો કાશીમાં. ત્રિદંડી સંન્યાસીઓ અને યવનોની વચ્ચે ઉપદ્રવ થવા લાગ્યો અને એ સમયે ગામ છોડીને ત્યાંથી દક્ષિણની ઓર લક્ષ્મણ ભટજી પોતાની પત્નીને લઈને જવા લાગ્યા. ઇલમ્મા ગારુજી ગર્ભવતી છે. કછુક દિન રહી કે ચલે સબ દક્ષણ આનંદિત તનુ સુકન સુ લક્ષણ ચંપારણ્ય મે જબ આયે ઇલમ્મા ગારુ ગર્ભ સ્ત્રવિત જતાય. ચંપારણમાં પધાર્યા છે, રાત્રિનો સમય છે અને કહેવાય છે કે સાતમા માસમાં જ ઇલમ્મા ગારુજીને ગર્ભ સ્ત્રવિત થઈ ગયો. થયું કે મૃત બાળક છે અને મૃત બાળક જાણી એ સ્વરૂપને વસ્ત્રમાં લપેટી એક વૃક્ષની ગોખલામાં પધરાવી અને ત્યાંથી આપશ્રી આગળ પધારી ગયા. ચંપારણ્ય મે જબ આયે ઇલમ્મા ગારુ ગર્ભ સ્ત્રવિત જતાયે સ્ત્રાવ જાની ચલે તહાતે નગર ચૌડા મે આયે બસે. ત્યાં પાસે ચંપારણ્ય પાસે ચૌડા ગામ છે અને ત્યાં આવીને રાત્રિ મુકામ કર્યો. ગનગોર વન હતું, ત્યાં તો રહેવાય નહીં એટલે બાળકને ત્યાં મૃત જાણીને રાખી ત્યાંથી ચૌડા નગરમાં આવી ગયા. જગત મે આનંદ ફેલ્યો દસ દિશા માનો હશે. શ્રી વલ્લભ પ્રગટ્યા છે, ચારે ઓર આનંદ વ્યાપી રહ્યો છે. જેવો આનંદ પ્રભુના પ્રાગટ્ય સમયે થયો હતો એવો જ આનંદ આજે ચારે ઓર દેખાઈ રહ્યો છે. સુતા છે લક્ષ્મણ ભટજી, સ્વપ્નમાં પ્રભુ પધાર્યા અને કહ્યું કે અરે મેં તારા ઘરે જન્મ લીધો છે, તું જે બાળકને મૃત જાણીને પધરાવીને આવ્યા છે હું પોતે ત્યાં પ્રગટ્યો છું, તમે પાછા પધારો અને મને પધરાવી જાઓ. ત્યાં આટલામાં તો સમાચાર આવ્યા છે કે કાશીમાં હવે બધું શાંત થઈ ચૂક્યું છે, બધો જ આનંદ છે. અને લક્ષ્મણ ભટજીએ વિચાર કર્યો કે પ્રાતઃકાલ સવારે જ ચૌડા ગામથી નીકળીને પાછા કાશી તરફ જઈએ અને પ્રાતઃકાલ ચેન હે સુની ચલે કાશી ફેર વહી બન આવહી અગ્નિ ચૌદા મધ્ય બાલક દેખી સન્મુખ ધાવહી. અને પાછા ત્યાંથી પધારી રહ્યા છે કાશી. વચમાં આવ્યું ચંપારણ્ય નામનું વન અને જ્યાં બાળકને પધરાવીને આવ્યા હતા એ બાજુ જ્યાં પધાર્યા જોયું તો ચારે ઓર અગ્નિ છે અને મધ્યમાં એ બાલક બિરાજમાન છે. પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી અને મલક મલક મલકાઈ રહ્યું છે. જોતા જ મનમાં આનંદ થઈ ગયો, અરે જે બાળકને અમે મૃત જાણીને આવ્યા હતા એ તો જીવિત છે, સ્વયં અગ્નિ એની રક્ષા કરી રહી છે એવો આનંદ થયો. અને ત્યાં ઇલમ્મા ગારુજીના સ્તનમાંથી દૂધનો સ્ત્રાવ થવા લાગ્યો. કહ્યું કે આ મારું બાળક લાગે છે. કહ્યું કે જો આપનું બાળક હશે તો આ માર્ગ અગ્નિ આપને ચોક્કસ માર્ગ આપશે. આ અગ્નિ એટલે શું? આ સંસાર એ જ અગ્નિ છે. જ્યારે આપણને પણ ઠાકોરજી માટે એમ થાય કે ઠાકોરજી મારા છે ત્યારે ઠાકોરજી સંસારમાં બધી અનુકૂળતા કરી અને તમારા ઘરે પધારી જતા હોય છે. એક વાર હૃદયમાં જયારે ભાવ થાય તો આ સંસાર આપમેળે માર્ગ આપે. શ્રી મહાપ્રભુજી માટે ઇલમ્મા ગારુજીને થયું આ મારું બાળક છે. કહ્યું કે જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે. ઇલમ્મા ગારુજી આગળ વધ્યા અને અહીંયા મૂળ પુરુષમાં દ્વારકેશજી આગળ લખતા કહે માર્ગ દિયો જાનજી અમારા લીએ ઉછંગ મોહે દિયો વિધાતા માર્ગ દિયો જાનજી અમારા તાત સુનત તોરી કંઠ લગાય તિહિ ચિર મંગલ હોત બધાય. તાત સુનત તોરી કંઠ લગાય તિહિ ચિર મંગલ હોત
મહાપ્રભુજી ને ગોદમાં લઈ લીધા ત્યાં તો શ્રી લક્ષ્મણ ભટ્ટજી ને થયું અરે આ તો અમારું બાળક છે. તાત સુનત દોરી કંઠ લગાય તી છિન મંગલ હોત બધાય, દોડતા જઈને છાતીથી લગાડી લીધા. એટલામાં તો આસપાસના નગરજનો ને સમાચાર મળી ગયા, આકાશમાં દેવતાઓ આવી ગયા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ચારે ઓર જય ઘોષ થવા લાગ્યા. ચંપારણાનંદ ભયો જય કનૈયા લાલ કી, ચંપારણાનંદ ભયો જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી, ચંપારણાનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો હતો એવો જ આનંદ ચંપારણમાં થયો. અનેક પ્રકારના દેવતાઓ આવ્યા, અનેક પ્રકારના બ્રાહ્મણો આવીને વેદોચ્ચાર કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ચારે ઓર જેવો પ્રસન્નતા ગોકુલમાં થઈ હતી એવો જ માહોલ અહીંયા ચંપારણમાં પ્રગટ થઈ ગયો. આ ચંપારણ કેમ પસંદ કર્યું મહાપ્રભુજીએ? અનેક અનેક ભાવો છે. આપણે તો આજે આખું મૂળ પુરુષ સંક્ષિપ્તમાં દર્શન કરવાનું છે એટલે શીઘ્રતાથી આગળ વધી રહ્યો છું. કહેવાય છે કે આ ચંપા નામનું વૃક્ષ હોય ને, બ્રહ્મર હોય એ બધા ફૂલ ઉપર બેસે પણ ચંપાના ફૂલ ઉપર ના બેસે. અને એટલે જ ભક્તોએ તો કહ્યું, ચંપા તો નેતિન ગુણ રૂપ રંગ અરુવાસ, અવગુણ તો મે એક હૈ ભ્રમર ન આવે પાસ. તારામાં રૂપ છે, રંગ છે, ગુણ છે, બધું જ છે, પણ તારામાં એક અવગુણ છે કે ભમરો તારા ફૂલ ઉપર આવીને બેસતો નથી. આનું શું કારણ? ત્યારે ભક્તોએ કહ્યું, ચંપક વર્ણી રાધિકા ઓર ભ્રમર શ્યામ કો દાસ. ક્યા ચંપક વર્ણી રાધિકા ભ્રમર શ્યામ કો દાસ ઓર સ્વામીજી કો જાની કે ભ્રમર ન જાવે પાસ. ક્યાં તો સ્વામીજી રૂપ છે ચંપા, અને એટલે મારા સ્વામીજીની પાસે હું કેમ જાઉં, હું તો દાસ છું એમ વિચારી ભ્રમર જતો નથી. એટલે આ ચંપારણ્ય એ તો સાક્ષાત સ્વામીજીનું વન છે. આનો આધિદૈવિક ભાવો પણ અનેક છે પણ એનો વિસ્તાર હું નથી કરતો, કારણ કે મહાપ્રભુજી ના મુખ્ય રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના છે. ત્રણ સ્વરૂપ મહાપ્રભુજીના છે. પુષ્ટિ માર્ગને સમજવા માટે બે શબ્દો સમજવા પડે, એક આકાર અને બીજું સ્વરૂપ. આપણે આકારને નથી ભજતા, આપણે સ્વરૂપને ભજીએ છીએ. શ્રી ગિરિરાજ બાવા પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે. શ્રી યમુનાજી નદી આકારે હશે પણ એમનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એમ મહાપ્રભુજી સન મનુષ્યાકૃતિ મનુષ્ય આકારે છે પણ એમનું સ્વરૂપ તો એન મેન વ્રજરાજ ઉછંગે. શ્રી મદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગંગે. આ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. જેમ આપણે જન્માષ્ટમીમાં ખીલોના આદિ મિશ્રીના બનાવીએ, ફૂલ બનાવીએ, કઈ વિવિધ પ્રકારના આકાર કરીએ અને ઠાકોરજીને આરોગાવીએ, હવે ફૂલનો આકાર છે પણ એનું સ્વરૂપ તો મિશ્રીનું જ છે. એને મુખમાં નાખો તો મિશ્રીનો જ આસ્વાદ આવવાનો છે. એમ આખો આકારને જુએ છે. ત્યાંથી શરૂઆત કદાચ થાય ભક્તિની યાત્રાનો, પણ અંત તો હૃદય સ્વરૂપને પામે એ જ એની ફલશ્રુતિ છે. તો મહાપ્રભુજી ત્રણ સ્વરૂપે છે. રૂપમ તત્ત્રિયાત્મકમ પરમવિદ્યેયમ સદા વલ્લભમ. એક મહાપ્રભુજીનું સ્વરૂપ વિરહાત્મક, બીજું રસાત્મક અને ત્રીજું ભાવાત્મક. રૂપમ તત્ત્રિયાત્મક વિરહાત્મક સ્વરૂપે પોતે શ્રી મહાપ્રભુજી, રસાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું એ શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું બમલાજી. રૂપમ તત્ત્રિયાત્મકમ શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજેલો સ્ત્રી ભાવ, શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજેલો પુંભ ભાવ, અને ત્રીજો સાક્ષી ભાવ. ભોક્તા ભાવ, ભોગ્યા ભાવ અને સાક્ષી ભાવ. રૂપમ તત્ત્રિયાત્મક પરમ વિધેયમ સદા વલ્લભ. એક
આનંદ લેવાનો ભાવ, જે એમ તો આ બહુ ક્લિષ્ટ વાત છે પણ સરળ ભાષામાં જો સહેલાઈથી તમે સમજી શકો એવી ભાષામાં જો હું વાત કરું આ પુંભ ભાવ, સ્ત્રી ભાવ ને સાક્ષી ભાવને, કે જે બધાને સમજાય એવી જો વાત કરવાની કોશિશ કરું તો એક આનંદ લેવાનો ભાવ એ પુંભ ભાવ છે, ભોક્તા ભાવ, કે હું આનંદ લઉં સેવા કરીને, કથા કરીને, કઈ કોઈ પણ પ્રકારે, એક આનંદ લેવાનો ભાવ એ પુંભ ભાવ, બીજો આનંદ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ, કે પ્રભુ સેવા દ્વારા આનંદ, પ્રભુને સુખ થાય, આ સ્ત્રી ભાવ, અને ત્રીજો સાક્ષી ભાવ, કે આનંદ લેતા જોઈને આનંદિત થવું, જેમ તમને કોઈ બહુ જ સારા શણગાર આપી દે, બહુ જ સારા દાગીના સારામાં સારા હોય, સારામાં સારા વસ્ત્રો હોય અને એક ઓરડામાં બધું જ મૂકેલું હોય, તમને ઓરડામાં મોકલવામાં આવે, મોંઘામાં મોંઘા દાગીના છે, મોંઘામાં મોંઘા વસ્ત્રો છે, પણ એ આખા ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? તમે બધું જ પહેરો છો પણ પાછા ભોગતા બનીને પોતાની જાતને જોતા નથી તો એ પૂર્ણ રસનો અનુભવ થતો નથી. એમ જ આ યુગલ સ્વરૂપ લીલા કરે છે પણ એ લીલાનો એ પરમ રસ અનુભવ કરવા માટે જ્યારે આ બંનેના હૃદયમાંથી સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ રૂપ પ્રગટ થયું અને એને આજે દર્શન કરીને રસનો અનુભવ કર્યો, એ પૂર્ણ ફલશ્રુતિ છે રસની. આ બહુ જ અઘરી વાત મેં સહેલામાં સહેલી ભાષામાં સમજાવવાની કોશિશ કરી, બાકી આના ઉપર કલાકો સુધી શાસ્ત્રોની ચર્ચા થાય, શાસ્ત્રીજી સમજી શકે એમ છે. તો શ્રી મહાપ્રભુજી રૂપમ તત્ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક રૂપ છે, આ ત્રણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે, અને એટલે કહ્યું આ ચંપારણ્ય એ તો સાક્ષાત સ્વામીજીનું છે. વન, મહાપ્રભુજી પોતે આચાર્ય રૂપે છે, વસ્તુતા કૃષ્ણ એવ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું કે ઠાકોરજી ને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી, એ જ કૃષ્ણ છે, એમાં કોઈ ભેદ નથી. અને હું તો ત્યાં સુધી કહીશ, વાર્તા સાહિત્યનું જો તમે અધ્યયન કરો તો તમને ઘણા બધા એવા પ્રસંગો જોવા મળશે કે જ્યાં મહાપ્રભુજીએ ઠાકોરજી સ્વરૂપે દર્શન આપ્યા હોય, પણ એકે એવો પ્રસંગ તમને જોવા નહીં મળે કે ઠાકોરજી મહાપ્રભુજીનું રૂપ લીધું. અને એટલે જ તો શ્રીનાથજી બાવા એ પ્રભુ છે અને વલ્લભી મહાપ્રભુ છે. સ્વયં મહાપ્રભુજી શ્રીજી રૂપે દર્શન આપી શકે છે પણ કદાચ શ્રીજીમાં એટલું સામર્થ્ય નથી બતાવતા કે મહાપ્રભુજી રૂપે દર્શન આપતા. અનેક અનેક આ તો હૃદયના અનેક આવા તો ભાવ શ્રી મહાપ્રભુજી માટે તો અનંત ભગવદીઓ જે દાન કર્યા છે, પદ્મનાભ આદિ ભગવદીઓએ, સ્વયં મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે બતાવ્યું સર્વોત્તમ સ્તોત્રમાં, વલ્લભાષ્ટકમાં અને સપ્તશ્લોકીમાં, અદભુત દર્શન છે. ક્યારેક ભવિષ્યમાં એવો મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યા વગર આ પુષ્ટિ માર્ગ ક્યારે ફલિત થતો નથી. કોઈ એમ કે હું પુષ્ટિ માર્ગમાં સત્સંગની શરૂઆત ક્યાંથી કરું, તો મારે એને એ જ કહેવાનું, તું સર્વોત્તમ સ્તોત્રથી પ્રારંભ કર. શ્રી વલ્લભને જે ક્ષણે સમજી ગયો, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે, અને જેને શ્રી મહાપ્રભુજી અપનાવી લીધો તો ઠાકોરજી શું કરે, અપનો કર ગોકુલ પતિ ભરત તાહી બાથે, એને તો મહા ઠાકોરજી પોતાનો ગણી અને બાત ભેડી લે, શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરી દે, શ્રી વલ્લભની કરુણા જેના ઉપર થાય. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત આચાર્ય રૂપે છે, કૃષ્ણ રૂપે છે, વાર્તા સહિતમાં એના અનેક પ્રમાણો છે, એની હમણાં ચર્ચા નથી કરતો. અને ત્રીજું સ્વરૂપ શ્રી સ્વામીજી સ્વરૂપે છે, જેમનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય, આચાર્ય સ્વરૂપે ભૌતિક સ્વરૂપ, શ્રી ઠાકોરજી સ્વરૂપે આધ્યાત્મિક સ્વરૂપ, અને સ્વામીજી સ્વરૂપે આધિ દૈવિક સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગની યાત્રા જ આધિ ભૌતિકતાથી આધિ દૈવિકતા તરફની છે, એનો જ માર્ગ એ જ પુષ્ટિ માર્ગ. શ્રી મહાપ્રભુજી આપણને ભૌતિકતામાંથી આધિ દૈવિકતા તરફ લઈ જાય. આંખો જુએ ને જે દેખાય એ ભૌતિકતા, બુદ્ધિ જેનું જ્ઞાન કરે એ આધ્યાત્મિકતા, અને હૃદય જેનો રસ લે એ આધિ દૈવિકતા. આ સરળ ભાષામાં તમને સમજાવવાની, કારણ કે આ શબ્દો તમે ઘણી વાર સાંભળો છો, આધિ ભૌતિકતા, આધ્યાત્મિકતા, આધિ દૈવિકતા, શબ્દો ઘણી વાર સમજીએ,
પણ એની ઘણીવાર આપણને એનો ભાવ ખ્યાલ નથી હોતો, જેમાં રસ ઉત્પન્ન થાય આદિ દૈવિકતા. તો શ્રી સ્વામીજીનું સ્વરૂપ સ્વયં દયારામભાઈ પણ કહે છે ને કે જગત જપે નૃપનામ રહ્યો જ સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગમહેલી. કે ઠાકોરજી તો રાજા જેવા છે, એને તો આખું દુનિયા જાણતી હોય, રાજાને બધા ઓળખતા હોય, આખી પ્રજા ઓળખતી હોય, કેવો દેખાય છે, કેવું પરાક્રમ છે, કેવું સામર્થ્ય છે, કેવો સ્વભાવ છે, કેવું સ્વરૂપ છે, રાજાને આખી પ્રજા ઓળખતી હોય, પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગમહેલના જીવો હોય. એમ જ શ્રીનાથજી બાવાને તો આખી દુનિયા ઓળખે, પણ વલ્લભને તો એ જ જાણી શકે જે અંતરંગ દૈવી જીવો હોય, જે રંગ મહેલના નિત્ય લીલાના જીવો હોય, એ જ મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી શકે. કઈ રીતે સ્વામી જે રૂપે મહાપ્રભુજી નિત્ય લીલામાં કૃપા કરે છે એ સપ્તશ્લોકીના વિવેચનમાં ઘણી બધી બહુ અદભુત ચર્ચાઓ ત્યાં ગુસાઈજી પ્રભુ છે ને ટીકામાં ગોકુલનાથજી આદિ કરી. તો આ સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. આપણે ત્યાં દરેકનું એક સખી રૂપ નિત્ય લીલામાં બિરાજે છે. દરેક બ્રહ્મ સંબંધી જીવનું તમે 84-252 વૈષ્ણવની વાર્તામાં પણ જુઓ, ત્યારે ત્રણ જન્મની વાર્તા તમે વાંચશો ત્યારે વાર્તા પ્રારંભ થતા પહેલા એનું પૂર્વ ચરિત્ર આવશે, અને એમાં લખ્યું હોય કે નિત્ય લીલામાં આ સખી અથા આના ભાવની આ સખી સેવા કરતા કરતા એક ક્ષણ એવી આવી જાય કે ઠાકોરજીની કૃપાથી એ મૂળ સ્વરૂપનું જ્ઞાન જીવને થાય, અને એ સ્વરૂપનું જ્ઞાન થયા પછી જે સેવા થાય એ આદિ દૈવિક સેવા બની જાય, પછી બધું જ ગૌણ બની અને નિત્ય લીલાનો રસ ભૂતલ પર પ્રગટ થઈ જાય. પુષ્ટિ મહારસ દેન પ્રગટે, પુષ્ટિ મહારસ દેન. મહાપ્રભુજી આજ રસ આપવા માટે ભૂતલ પર પધાર્યા છે. લોકો રાજી થાય કે જો આના આપણે કંકુ કાઢ્યું, અમે ભભૂત કાઢ્યું, અને આ કાઢ્યું. હું તો કહું છું સૌથી મોટો ચમત્કાર મહાપ્રભુજીએ કર્યો છે, એમણે તો ત્રિલોકનો નાદ તમારા ઘરમાં કાઢીને બતાવી દીધો, કે સારસ્વત કલ્પની લીલા તમારા ઘરમાં પ્રગટ કરી દીધી. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય? લોકો આ કંકુ ભભૂત આપણો કોઈ ઉદ્ધાર કરવાના નથી, શ્રી મહાપ્રભુજીની કૃપા તો જુઓ. બાકી બધે ભલે કલિયુગ ચાલતો હશે, પણ જેના ઘરે પુષ્ટાયેલા ઠાકોરજીની સેવા થાય છે એના ઘરમાં કલિયુગ નહીં પણ સારસ્વત કલ્પ ચાલી રહ્યો છે. તેને કાળ કર્મ નવ બાંધે રે. દરેક વ્યક્તિ બે વસ્તુથી બંધાયેલા છે, એમ તો ત્રણ કહી છે, કાળ કર્મ અને સ્વભાવ. પણ મહાપ્રભુજી ત્યાં વેણુગીતની સુબોધનીમાં પણ કહે છે કે જયારે નિત્ય લીલા આધિ દૈવિકી લીલા હોય ત્યાં ત્રણેય વસ્તુ નથી હોતી. તો આ ચંપારણ્ય જે સ્વામીજીનું વન છે એમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. જેવો ઉત્સવ નંદ મહોત્સવ સમયે ગોકુલમાં થયો હતો એવો જ ઉત્સવ ચંપારણમાં થયો. અને અહીંયા આગળ ગાન કરતા શ્રી મૂળ પુરુષમાં દ્વારકેશજી વર્ણન કરતા કહે, મંગલ પ્રથમ સમયો સાધને મંગલ બધાયો દેવ વિભાજને જોગસી કોલગ્ન પૂછ પ્રથમ સમયો સાધને ધન્ય સંવત પંદ્રહ દિસ માધવ માસ હૈ કૃષ્ણ એકાદશી શ્રી વલ્લભ પ્રકટ વદન વિલાસ હૈ ધન્ય સંવત પંદ્રહ પૈતીસ માધવ માસ હૈ કૃષ્ણ એકાદશી શ્રી વલ્લભ પ્રકટ વદન વિલાસ હૈ શ્રી વલ્લભ કો સુંદર રૂપ નયન સુખ રાશિ શ્રી વલ્લભ કો લે આય કાશી સુંદર રૂપ નયન સુખ રાશિ સાત વરસ ઉપવિત ઘરાય તબ તે વિદ્યા
થાય સાત વરસ ઉપરી તબ દેવી પઢે ચારો વેદ અર્થ શાસ્ત્ર મહિના ચાર અચરજ ભયોન રૂપ વિચારો વેદ ખટ શાસ્ત્ર મહિના ચાર અચરજ ભયો યહ કૌન રૂપ વિચાર નીંદ આઈ કહો પ્રભુ સંદેહ ક્યો તું કર કહો પ્રથમ વાણી ભયસો પ્રકટ જાનો નીંદ આઈ કહો પ્રભુ સંદેહ ક્યો તું કર કહો પ્રથમ વાણી ભયસો પ્રકટ જાનો અબ ભયો મૂલ પુરુષ અને જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ્યા એ જ ક્ષણે ત્યાં જતીપુરામાં ગિરિરાજજીની ઉપર પ્રગટેલા ગોવર્ધનનાથજીનું મુખારવિંદ નું પ્રાગટ્ય થયું. કહેવાય છે કે મહાપ્રભુજી સૂર્ય રૂપ છે અને ઠાકોરજી કલી રૂપ છે. જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી આ કમળ ખીલે કઈ રીતે. ભુજાનું પ્રાગટ્ય તો થયેલું પણ જ્યાં મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ ક્ષણે આ સૂર્યનો ઉદય થતા શ્રી શ્રીનાથજી રૂપ કલીનો ખીલી ગઈ અને ગિરિરાજજીમાં કંદરામાં શ્રીનાથજી બાવાનું મુખારવિંદ પ્રગટ થયું. અને એટલે જ કહું પ્રગટ વદન વિલાસ હે, વદના અવતાર છે. પ્રગટ કરીને બતાવ્યું કે મારા મુખારવિંદ નું જ સ્વરૂપ. એટલે સર્વોત્તમ સૂત્રમાં શ્રી કૃષ્ણાસ્ય કહ્યું પ્રભુના મુખારવિંદ અવતાર છે.